આખું આદિનાથ શ્વેતાંબર મૂર્તિ મુજબ જૈન સંઘ ઠરાવ કરે આ 8 દિવસ માટે દુકાન બંધ. અને જો તમે દુકાન બંધ કરાવવા તૈયાર થતા હો ને તો આ બહેનો પાસે હું રસોડું બંધ કરાવી દઉં. કારણ કે દુકાન બંધ કર્યા પછી તો લોકડાઉન જેવી હાલત થઈ જાય. ઘરે બેઠા બેઠા બે હાથે ચાલુ થાય. આના કરતા તો મારે સાહેબ દુકાને હતા, હારા હતા. ઈ તો નથી આવતા, અમને વ્યાખ્યાનમાં જવાબ. એમનું રસોડું બંધ કરાવું એનો મતલબ સમજ્યા? નહીં, 28 કરોડ તો બહુ સારી વાત છે. 28 કરોડ તો સારી વાત છે. પણ ભાઈ, 7 દિવસ આપણે ત્યાં રસોડું ખોલી નાખવાનું. બપોરનું સ્વામી વાત્સલ્ય, 7 દિવસ અહીંયા જમવાનું. આમે તમે પોસારજીઓ માટે તો કરો જ છો ને. બસ, તો અહીંયા જો એક પણ જણ દુકાને કે ઓફિસે ના જવાનો હોય તો એક પણ જણનું રસોડું ચાલુ નહીં રખાવું. હવે મારા કરતા તમારાથી વધારે ઉધરશે, તમે કેજો. હવાલો તમને આપું છું. વેરી ગુડ. જો આ સંઘ કહેવાય જેને કહી દીધું, તમે માનો છો એટલું ઈઝી નથી. 1 દિવસમાં 1500 થી 2000 માણસો આવશે. છે કે નહીં તમારો સંઘ એટલો? હે, સ્વામી વાત્સલ્યમાં કેટલા જણ આવે? 4000. આપી જાઓ બધા એસોસિએશન વાળા, ચોખા બજાર વાળા, ભાત બજાર વાળા, દાણા બજાર વાળા, હીરા બજાર વાળા, શેર બજાર વાળા, કે આ દિવસોમાં બંધ. આટલો મોટો અકબર પતનખાના બંધ કરાવી શકતો હતો આખા ભારતના. આગળ વહીને 6 મહિના સુધી કતલખાના બંધ કરાવી દીધા. મેં આજના છાપાની અંદર વાંચ્યું કે શ્રાવણ મહિનાના દરેક સોમવારે મ્યુનિસિપલના કતલખાના બંધ રહેશે. પણ નવસારીમાં પર્યુષણના દિવસોમાં મ્યુનિસિપલ કતલખાના બંધ રહેશે ખરા? દર વખતે બંધ હોય છે. એમ નહીં, અમારા છોકરાઓને મોકલી રેડ પાડવા માંડે. ક્યાં ગયા તમારા ઓલા ભાજપના પ્રમુખો? જીગીશ, બીજું કોણ હતું? ભૂરાભાઈ, બોલાવો એમને. તમારે મન શ્રાવણ મહિનાનો સોમવાર મહત્વનો છે, અમારે તો 4 મહિનાના બધા દિવસ મહત્વના છે. આરાધનાના દિવસો છે. કમસે કમ પર્યુષણના 8 દિવસ તો તમે બધા ધંધા બંધ કરી નાખો. પછી જુઓ પ્રવચનની મજા. આ પાણીના પૂરના જેટલા કલાક બાકી રહી ગયા છે ને, બધા વાળી આપીશ. વ્યાજ સાથે વાળી આપીશ. મારી એ વાત છે, આ બધું સુધર્મા સ્વામીજીથી પ્રાપ્ત થયું છે. અને એ સુધર્મા સ્વામીજીનું જય વિરાય આપણને રોજ બોલવા.